રુઝાનને પૂછવા માંગીશ. રુઝાનબેન, તમને એક ખાસ વાત પૂછો. શું આને કહી શકાય, એક માનસિક વિકૃતતા કહેવાય કે આ કંઈક પબ્લિક છે અને કોઈને ખબર પડવાની નથી એટલે આવી રીતના અડપલા કરીને નીકળી જાઓ, એ રીતે એક વિચારસરણી કહેવાય? સૌથી પહેલા આને માનસિક વિકૃતતા કરતા મિસયુઝ ઓફ પાવર કહેવાય. સૌથી પહેલો પોઈન્ટ કેમ, કારણ કે થયું શું કે આજે આ પોલીસ કર્મી છે, હેડ કોન્સ્ટેબલ હતા ભાઈ, એટલે એમને શું થયું કે એમને પોલીસના કપડા પહેર્યા હતા, એટલે જયારે પોલીસના કપડા પહેર્યા એટલે બાય ડિફોલ્ટ કોઈ બહેનોને મારી બાજુમાંથી પોલીસ વાળો ચાલતો હોય તો હું આમ ત્યારે સંભાળું નહીં, કારણ કે આઈ ફીલ કે પોલીસ એટલે એક ડિસિપ્લિન ફોર્સ છે. અને પછી લેટ છે કે મને ટચ કરે તો મને લાગે કદાચ ભૂલથી ધક્કા માર્યું, ભીડ છે ધક્કા લાગ્યું, એટલે આ ભાઈ એ આખું એની ચીજને મિસયુઝ કરતા હતા, એના એના જે પોલીસના ડ્રેસને મિસયુઝ કરતા હતા, વર્દીને મિસયુઝ કરતા હતા, એમના હોદ્દાને મિસયુઝ કરતા હતા. અને પછી આવી રીતે બહેનોને અડપલા કરતા હતા, ટચ કરતા હતા અલગ અલગ ભાગોમાં. અને બેનને ઘણી વાર એવું બી બની શકે કે કોઈ બેનને ખબર બી પડે કે આ થોડું, કારણ કે બેનને કદાચ ખબર પડી જાય કે આ કંઈક લોચા કર્યા છે, અલગ ટાઈપનો ટચ છે, પણ એ બિચારો બોલી ન શકે કારણ કે પોલીસ વાળો છે, એટલે પાછું એ બી એને ચૂપ બેસવું પડે, ના તો એને થાય કે આમાં ક્યાં આપણે ફસીએ, તું વધારે ફસી જઈશું, લાંબુ કરશે આ લોકો તો. એટલે આ બધા એ ભયને ખબર હતી અને એટલે એનો ફાયદો લેતા હતા. પછી જે તમારો સેકન્ડ પોઈન્ટ છે કે જે વિકૃત બુદ્ધિ, વિકૃત એમની જે માનસિકતા, એ 100%, કારણ કે પહેલા બી આ ભાઈ આવું કર્યું હશે ગેરંટીડ બોલું, અને કોઈક લોકો બોલ્યા નહીં હશે, ચૂપ બેઠી હશે, એટલે એ સમજતા હતા કે આમનો હક છે, આમનો અધિકાર છે, અને હી કેન ડુ એ, હી કેન ગેટ અવે વિથ ઇટ. પણ અત્યારે જેમ તમે સાચું કહ્યું કે અત્યારે જે સોશિયલ મીડિયાનો જમાનો છે, મોબાઈલના લોકોમાં કેમેરા છે, એટલે આ કોઈક સારા ભાઈએ કે જેને બેને આ કર્યું, અને મારે સૌથી પહેલા પ્રેસને મીડિયાને થેન્ક યુ કહેવું જોઈએ કે એ લોકો આ મુદ્દો ઉઠાવ્યો. અગર એ લોકો આ મુદ્દો ના ઉઠાવત તો યુ ડોન્ટ એક્સપેક્ટ કે અત્યારે આપણને જે રિઝલ્ટ મળી રહ્યા છે મળી શકે, કારણ કે તમે જોયું તો સૌથી ચેલેન્જિંગ એ હતું કે ભાઈનો ખાલી પાછળનો ફોટો હતો, આગળનો તો હતો જ નહીં. એટલે એની આખી જે તહેકીકાત કરી, એક સાયન્ટિફિક રીતે તહેકીકાત કરી, એ બી હું તમને જણાવવા માંગુ છું કઈ રીતે એની તહેકીકાત કરી, કારણ કે થેન્ક્સ ટુ મીડિયા પોલીસ પર પ્રેશર આવ્યો, એટલે પોલીસે એ રીતે તહેકીકાત કરી કે જે નોર્મલી કરવી જોઈએ પણ કોઈ કેસમાં કરે નહીં.